મહેમાનો પણ થોડી જ વારમાં મારી સાથે જોડાશે સૌથી પહેલાં હિતેશભાઈ પાસેથી જાણવાની કોશિશ કરીએ કે આખરે આ બજેટ જે છે તે કેટલું ખાસ રહેશે હિતેશભાઈ સ્વાભાવિક છે કે સૌ કોઈની આશા હોય ને સૌ કોઈને કોઈ પણ સેક્ટર હોય તમામને રાહતની આશા ચોક્કસથી હશે આ બજેટને આપ આ બજેટને આજના બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો મંત્રી નિર્મલા સીતારામન મેડમ જ્યારે પોતાનું ચોથું બજેટ રજૂ કરશે ત્યારે આ મહામારી કે જે બે હજાર વીસ માર્ચમાં શરૂ થઈ અને હજુ સુધી પણ એની અસરો આપણે જોઈ રહ્યા છીએ કે હેલ્થ હેલ્થકેર સેક્ટરમાં અને ખાસ કરીને ઇવન ઇકોનોમીની અંદર પણ બહુ સારી રીતે અત્યારે બી દેખાઈ જ રહી છે પણ સૌથી વધારે એક કિરણ એવું દેખાયું કે જે ગઈકાલે આપણો આર્થિક સર્વે જ્યારે પાર્લામેન્ટમાં ટેબલ કરવામાં આવ્યો ત્યારે એનાથી એ વસ્તુનું એક સોલેસ મળે છે કે ભાઈ સાડા આઠથી નવ ટકાની આસપાસનો વૃદ્ધિ દર આ વખતે દેખાય એવું સરકાર બી અપેક્ષા કરી રહી છે સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ છે કે જ્યાં સુધી આ મહામારી સ્ટેબલ થાય ત્યાં સુધી સરકારે હજુ સુધી પણ ખાસ કરીને એમએસએમઇ સેક્ટર અને બીજું કે હેલ્થ સેક્ટર માટે થઈને કૃષિ માટે થઈને વધારેને વધારે ભંડોળની છૂટ આપવી પડશે વધારે એલોકેશન એમાં કરવું પડશે ચોક્કસપણે ગઈ સાલના બજેટના બાદમાં આ વર્ષે ઇકોનોમીની અંદર સારો એવો રિકવરી થઈ છે પરંતુ મારા પોતાના અંગત મત પ્રમાણે હું હજી એવું માનું છું કે જે પ્રાઇવેટ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ એ એટલું પ્રમાણમાં થયું નથી એટલે હું સૌથી વધારે એ એક્સપેક્ટ કરું છું કે એમએસએમઇ અને એમાં બી ખાસ કરીને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ છે એમને ભંડોળ સરળતાથી મળી રહે એ માટે થઈને સરકાર છે એ કોઈ પગલાં છે આ વખતના બજેટમાં ઉઠાવે જેની બધા જ લોકોની અપેક્ષા છે ઉપરાંત કારણ કે આપણે જોયું કે આ વર્ષની અંદર કૃષિ કાયદાને પણ આપણે સરકારે પરત લેવો પડ્યો છે તો ખેડૂતો પણ ચોક્કસપણે આ વખતે એમને બેનિફિટ થાય એ પ્રકારના બજેટની અંદર કોઈ પણ પ્રાવધાનની અપેક્ષા રાખશે અને ગવર્મેન્ટ પેન્ડિંગ ને સખત પણ હજુ પણ વધારવાની જરૂરિયાત છે જેની બધાની આમ જનરલ ઓવરઓલ એક લાગણી એ પ્રકારની છે જી બિલકુલ અને સાથે જ વધુ બે મહેમાનો મારી સાથે જોડાય ગયા છે મારી સાથે ભાજપ તરફથી અરવિશભાઈ કંથારિયા છે અને આમ આદમી પાર્ટી તરફથી મારી સાથે વિક્રમભાઈ દવે છે આ બંનેનું પણ હાર્દિક સ્વાગત ઉર્વિશભાઈ શું આશા અને અપેક્ષાઓ રાખી શકીએ આજે સામાન્ય જનતા બજેટથી ચોક્કસ આ સરકારની મહામારી સમયની પ્રાથમિકતા એ છે કે આર્થિક સ્થિરતા આપવી અને સ્થિરતા એક એવો પ્રશ્ન છે કે જેમાં આરોગ્ય અને અર્થતંત્ર એકબીજાના પર્યાય છે એટલે આરોગ્યની બાબતમાં જે પ્રાથમિકતા છે એનું પણ ધ્યાન આપવાનું છે અને આર્થિક તંત્રની જે પ્રાથમિકતાઓ છે એ બંનેનું ધ્યાન આપવાનું છે તો જે પ્રમાણે ગઈકાલે નિર્મલાજીએ ઇકોનોમિક સર્વે પબ્લિશ કર્યો તે અંતર્ગત એક ખૂબ જ આપણને આશ્વાસન આપે એવી વાત અત્યારે એ છે કે વીસ એકવીસનું વર્ષ છે એ લગભગ નવ ટકાના ગ્રોથથી આપણે ચાલ્યા છીએ અને